તાઉતે સાયક્લોનના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે એવું નુકસાન થયું છે અને લોકોના કાચા મકાનો પડી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. સાથે સાથે ગીરના જંગલમાં પણ તાઉતે સાયક્લોનની અસર જોવા મળી અને મોટા પ્રમાણમાં પક્ષીઓના મોત થયા છે. જો કે સૌથી રાહતના સમાચાર એ આવ્યા છે કે ગીરના જંગલમાં એક પણ સિંહને તાઉતે વાવાઝોડાના કારણે નુકસાન નથી થયું. ગીરના અમરેલી રેન્જમાં ઘણા બધા પક્ષીઓના મૃત્યુ થયા છે, જેમાં ઘણા બધા પોપટ પણ મોતને ભેટ્યા છે. ગીરના અમરેલી રેન્જમાં આવેલા જંગલના વિસ્તારમાં 200થી વધુ સિંહ રહે છે અને આ ચક્રવાતના કારણે આ સિંહો પર પણ ખતરો મંડાયેલો હતો. જો કે વન વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે તૌકતે સાયક્લોનના કારણે સિંહને બિલકુલ નુકસાન નથી થયું. અને આ અંગે ગીર રેન્જ આરએફઓ દુષ્યંત વસાવડાએ જણાવ્યું કે વાવાઝોડાની જાણકારી પહેલાથી જ હતી, જેના કારણે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી લેવામાં આવી હતી અને સિંહોને સુરક્ષિત સ્થાન પર ખસેડી દેવામાં આવ્યા હતા, જેના કારણે સિંહોને કોઈ પણ પ્રકારની હાનિ નથી પહોંચી અને આ તૌકતે સાયક્લોનમાં એક પણ સિંહનું મૃત્યુ નથી થયું. આ વાવાઝોડા દરમિયાન જે કોઈ પણ રાજુલા, જાફરાબાદ કે અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાંથી એક પણ સિંહ ગુમ થયેલ નથી. આ વાવાઝોડાને કારણે કોઈ પણ સિંહોને નુકસાન થયાના હજુ સુધી સમાચાર નથી કે કોઈ પણ સિંહોનું મૃત્યુ થયેલ નથી. તમામ સિંહો સલામત છે અને વન વિભાગ તેનું સતત મોનિટરિંગ કરી રહ્યું છે. જૂનાગઢથી ગુજરાત તક માટે ભાર્ગવી જોશીનો અહેવાલ.